Arătă-te-mi namaskar, Satsudne namaskar, Asimupkariatma ne namaskar, Mavitro ne namaskar, Mavitro saman murabhiyo mumukshu ne namaskar. Param Gopal Dev Pranit Vachanamrutji Antargat Vyakhyansar, Vyakhyansar Bhagbe, Ema Chothama, 28 બોલ સુધી આપણે યથાશક્તિ વિચારણા કરી આજે હવે 29થી શરૂ કરીએ. અનંત કાળથી જીવ રખડે છે છતાં તેનો મોક્ષ થયો નહીં. જ્યારે જ્ઞાનીએ એક અંતર મુહૂર્તમાં મુક્તપણ બતાવ્યું છે. હમણાં જ આપણે ગાયું કે અનંત કાળથી આથડ્યો વિના માન ભગવાન સેવ્યા નહીં ગુરુ સંતને મૂક્યો નહીં અભિમાન. આખા વચનામૃતજીમાં આ વાત તો વારંવાર આવે કે અનંત કાળથી જીવ રખડ્યો છે, જીના ગમના પણ થોડા થોડા વખતે ઠામ ઠામ ઠેર ઠેર ઠેક ઠેકાણે આ વસ્તુ આવે કે અનાદિકાળનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. મોટાભાગના જીવોને નહીં તો દરેક જીવને ચાલી રહ્યું છે. જો સમાપ્ત થઈ ગયું હોય તો સિદ્ધપદને પ્રાપ્ત હોય. અહીંયા હોય નહીં એટલે કોઈ પણ જીવને અંશ ડિફરન્સ ઓફ ડિગ્રી છે, અંશમાં ફરક છે, ઓછું કે વધારે, પણ પરિભ્રમણના ચકરડામાં છીએ. એટલે આ વસ્તુ તો આવે જ કે હવે પરિભ્રમણ સમાપ્ત થતાને કેમ પામે એવી જિજ્ઞાસા એ પણ કૃપાવદેવ કહે છે કે અંશે કલ્યાણ મત છે. પહેલાં તો મૂળ શોધવું પડે, કારણ શોધવું પડે કે અનંતકાળથી જીવ રખડ્યો છે. સાચી વાત છે તો કે રખડ્યો જ છે. તો અનંતકાળ શું એનો કોન્સેપ્ટ જ આપણને વિચાર કરતા કરી મૂકેલું છે. એ ખરેખર આપણે અનંતકાળથી રખડતા હશું સવાલ જ નથી. જ્ઞાની પુરુષે કીધું એટલે માન્ય છે. આપણને અનંત ભવ કે અમુક ભવ કે અનેક ભવ દેખાય નહીં એટલે આપણને કદાચ શંકા આશંકા થાય. પણ હવે આપણે સ્વીકારી લીધું છે. આપણી જિજ્ઞાસા એ બાબતની છે જ નહીં. જિજ્ઞાસા એ છે કે હવે સમાપ્ત કેમ થાય, તત્વ જાણવાની જિજ્ઞાસા છે. પણ મને એમ પણ થાય કે ખરેખર શું કામ રખડ્યું, તો કે અનંતકાળથી આથડ્યું એમાં તો કહી દીધું કે વિના ભાન ભગવાન, પોતાને પોતાના સ્વરૂપનું ભાન જ નહોતું અને સેવ્યા નહીં ગુરુ સંતને મૂક્યું નહીં અભિમાન. પોતાના સ્વરૂપનું ભાન ન થયું શું કામ નહીં, તો કે સદગુરુને સેવ્યા નહીં અને માનો કે યોગ થયો તો પોતાનું અભિમાન મૂક્યું નહીં અને સદગુરુની આજ્ઞાનું સેવન કર્યું નહીં. સાવ શરૂઆતથી વિચારીએ, જુઠાભાઈ મળ્યા પરમ કૃપાળુદેવને. પરમ કૃપાળુદેવે પત્રો લખવાની શરૂઆત કરી. એ વખતે જુઠાભાઈને 42મા નંબરના પત્રમાં એટલે કે બહુ શરૂઆતમાં મૂક્યું, બહુ સુંદર મૂક્યું કે જગતમાં નિરાગીત્વ વિનયતા અને સત્પુરુષની આજ્ઞા નહીં મળવાથી આ આત્મા અનાદિકાળથી રખડ્યો, પણ નિરૂપાયતા થઈ તે થઈ. હવે પુરુષાર્થનો જય કરવો ઉચિત છે અને પછી એમ પણ લખી દીધું તે જય થાઓ. જુઠાભાઈને જાણે કે આશીર્વાદ આપી દીધા અને એમના નિમિત્તે એમના કૃપાળુદેવના ફોલોઅર્સ વાચકો પાઠકો આપણને બધાને જાણે આશીર્વાદ મૂકી દીધા. પણ શરત પણ મૂકી કે પુરુષાર્થ કરવો ઉચિત છે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, પણ એમાં જય થાવો એમ શબ્દ મૂકી દીધો છે. અને કારણ શું મૂક્યું, તો કે આ જગતમાં નિરાગીત્વ એટલે વિતરાગતા કે ઉદાસીનતા જ ન આવી, નિરાગીતા જ આવીને રાગ વિના સંસાર નથી ને સંસાર વિના રાગ નથી. તો કે જીવને કોઈ પણ રીતે નિરાગીતા એટલે કે ઉદાસીનતા આવી જ નહીં. જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે, પણ એવી કોઈ ઉદાસીનતા આવી નહીં. પછી વિનયતા પરમ વિનયની ઓછાઈ દોષ ગણાવ્યું છે, કેવો કોઈ વિનય જ ના આવ્યું જીવને. અને ત્રીજું સત્પુરુષની આજ્ઞા ન મળવાથી આત્મા અનંતકાળથી રખડે. ત્રીજું સત્પુરુષની આજ્ઞા ન મળી. એકલું સત્પુરુષની આજ્ઞા નથી લખ્યું, અહીંયા ત્રણ વસ્તુ મૂકી, જગતમાં નિરાગીતા વિનયતા અને સત્પુરુષની આજ્ઞા નહીં મળવાથી આ આત્મા અનાદિકાળથી રખડ્યો. એમાં પરમ કૃપાળુદેવે આ આત્મા પણ લખી દીધું, પોતાની વાત પણ લઈ લીધી. અને બધા આત્માને તો લાગુ પડે છે, કહેવાની રીત છે, પદ્ધતિ છે કે આ આત્મા શું કરશે, એટલે કોઈ પણ આત્મા શું કરશે. ત્યાર પછી 52મો પત્ર ખીમજીભાઈ દેવજીભાઈને લખ્યો, એમાં પણ લખ્યું આત્મા અનંતકાળથી રખડ્યો તે માત્ર એના નિરૂપમ ધર્મના અભાવે. એક જ વાક્યમાં જવાબ આપ્યો છે, માત્ર એના નિરૂપમ ધર્મના અભાવે. આત્માનો નિરૂપમ ધર્મ, ઉપમા ન આપી શકાય એવો ધર્મ, કોઈ સાથે સરખાવાય નહીં, કોઈ શબ્દમાં મૂકી શકાય નહીં. જે શબ્દ મૂકો ઉપમા પોતે ન્યૂન જ છે, તેમ છતાં કહેવું પડે છે. તો કે આત્માનો અનુપમ ધર્મ, નિરૂપમ ધર્મ કયો છે, તો કે અનુપમ તત્વનો વિચાર કરો તે અને એમ આવું તે. આત્માનો અનુપમ ધર્મ આત્માનો સ્વભાવ જ છે, બીજું કોઈ ઉપમા એને લાગુ પડતી જ નથી. અને પોતે પોતાના ધર્મને ન ઓળખે,
ઓળખ્યો, પોતે પોતાના સ્વરૂપને ન ઓળખ્યો, માયલાને જ ઓળખ્યો નહીં, પોતાની અંદર રહેલું તત્વ છે તેને જ ઓળખ્યું નહીં. બીજે બધે ફાંફા માર્યા, વસ્તુ જ્યાં ખોવાઈ ગઈ હોય ત્યાં શોધાય, આ તો બીજે બીજે શોધે, બાહ્યમાં શોધે તો જડે નહીં, સુખ અંતરમાં છે, અંતરની સ્થિતિમાં છે. માટે બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ, આવા તો અનેક ટંકોત્કીર્ણ વચન છે. અહીંયા આપણે આટલું જ કહેવું છે કે આત્મા અનંત કાળથી રખડ્યો એના શું કારણ છે, તો કે નિરાગીત્વ, વિનયતા, સત્પુરુષની આજ્ઞા ન મળી. બીજા પત્રમાં બીજી વ્યક્તિને લખે છે, આત્મા એના નિરૂપમ ધર્મના અભાવે, એટલે કે આત્મા આત્માને ન પામ્યો, આત્માએ આત્માને ન ઓળખ્યો, આત્માએ પોતાના સ્વભાવને ન પામ્યો કે એમાં સ્થિતિ ન કરી. પછી 200મો નંબરનો પત્ર સૌભાગભાઈના ચિરંજીવી મણિભાઈ માટે લખાયેલી વચનાવલી, એમાં પણ લખ્યું કે જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છવી તેણે જ્ઞાનીને આજ્ઞાએ વર્તવું એમ જીનાગમાંથી સર્વશાસ્ત્રો કહે છે. પોતાની ઈચ્છાએ પ્રવર્તતા અનાધિકારથી રખડ્યો, ત્યાં પણ જ્ઞાનીની ઈચ્છાએ ચાલવું અથવા તો રહેવું અથવા તો વર્તવું તેમ આજ્ઞા થઈ. એ જ પત્રમાં આગળ કહે છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન, જો અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીનો આરાધક અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામે. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરે તો અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામે. અને છેલ્લું કહી દેવા છે, બાકી તો ઘણું બધું છે, કે 511મા પત્રમાં કહ્યું કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ જ સિદ્ધ પદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. એટલે ગમે ત્યાંથી જ્ઞાની પુરુષની આજ્ઞા ઉપર આપણને કૃપાદેવ લાવે છે. અને અહીંયા 29મામાં એ જ મૂક્યું કે અનંતકાળથી જીવ રખડે છે છતાં તેનો મોક્ષ થયો નહીં, જ્યારે જ્ઞાની એ એક અંતર મુહૂર્તમાં મુક્તપણું બતાવ્યું છે. તો અંતર મુહૂર્તમાં મુક્તપણું શું કામ છે એ અહીંયા ક્યાંય જ્ઞાનીની આજ્ઞાનો શબ્દ આવ્યો નથી, પણ એના પછીનું જ વચન સાથે લઈએ છીએ. વચન નંબર 30, જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે શાંતપણા પણ વચન આપણે સાથે લઈએ છીએ. એટલે વસ્તુ શું થઈ કે જીવ સુકામના વ્રક્તો એના 2-3-4 કારણ મૂક્યા. ફરીથી લઈએ, જલ્દી લઈએ કે જગતમાં નિરાગીત્વ, વિનયતા અને સત્પુરુષની આજ્ઞા ન મળવાથી રખડ્યો, આત્મા એના નિરૂપમ ધર્મના અભાવે રખડ્યો, અને હવે જે કરવાનું છે તે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન હોય તો એ સર્વશ્રેષ્ઠ ઉપાય છે અને સિદ્ધ પદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. એટલે કારણ તો 2-3 જ મૂક્યા છે, એમાં બધું આવી ગયું. હવે મને સવાલ થાય તે અંતર મુહૂર્ત શું, જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત. આંખ પલકારો મારે છે, એક વખત આંખ ઉગાડ બંધ કરે છે, એક વખત પલકારો થાય છે તો એમાં અસંખ્યાત સમય વયા જાય છે, એટલે આપણને સમયનું ભાન નથી. તેમ છતાં કેટલાક શાસ્ત્રકારો 2 સમય 1 અને 2 સમય પછી 2 સમયથી માંડીને 9 સમય સુધીનું જગન્ય અંતર મુહૂર્ત કહે છે. કેટલાક નાની પુરુષો 9 સમય સુધી લેખામાં લેતા નથી, 9મા સમયથી માંડીને જગન્ય અંતર મુહૂર્ત કહે છે. કંઈ વાંધો નથી, ફરક કાંઈ નથી. અને પછી ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત એટલે શું, તો કે 2 ઘડી કયો એટલે 1 મુહૂર્ત થઈ જાય, એટલે 2 ઘડી 1 મુહૂર્ત અને 48 મિનિટ એ બધું એક સરખું થયું, એમાં 1 સમય ઓછો એટલે અંતર મુહૂર્ત એની અંદર આવી ગયું. 100 રૂપિયા કહી દઈએ તો 100 રૂપિયા થાય, એટલે એમાં 1 ઓછો કેવું છે એટલે 99 બોલવું પડે છે. ત્યાં પછી 100માં 1 ઓછો એમ કેવું પડે કે 99 કેવું પડે, તો કે 2 ઘડીમાં 1 સમય ઓછો એનો અર્થ ઉત્કૃષ્ટ અંતર મુહૂર્ત. એટલે 2 સમય ગણો કે 9 સમયથી માંડીને 48 મિનિટમાં 1 સમય ઓછો, એટલી વખતમાં જ્ઞાનીની આજ્ઞાનો આરાધક કેવળ જ્ઞાન પામે છે અને મોક્ષ પણ પામે છે. કેવળ જ્ઞાન જે ભાવ મોક્ષ તો થઈ જ ગયો, ખાલી શરીર આયુષ્ય જે કાંઈ પ્રકૃતિ બાંધેલી છે, અગાધી પ્રકૃતિ છે, ત્યાં સુધી થોડા વર્ષ સુધી સંસારમાં છે, સિદ્ધ પદમાં જવાને વાત છે, બાકી તો એ મોક્ષ જ છે. તો કે અંતર મુહૂર્તમાં જીવ મોક્ષ પામી જાય છે. સંકેતને ખરેખર વિચારવામાં આવે તો કૃપાદેવ કહે છે 9મે સમયે કેવળ જ્ઞાન થાય. સમ્યક દર્શન એટલે જ અંશે મુક્ત છે, મુક્ત ભાવ અનુભવ્યો પછી કેવળ જ્ઞાન અને પછી મોક્ષ. તો કહેવાનો મુદ્દો એટલો જ કે જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહે, અને આજ્ઞા કેવી રીતે, તો કે શાંતપણામાં વિચરે. આજ્ઞા તો મળી જાય આપણને, 3 પાઠની આજ્ઞા મળી ગઈ, આજ્ઞા ભક્તિ તો મળી ગઈ છે, પણ પછી આપણે શાંતપણે કરીએ છીએ અથવા શાંતપણામાં આવી ગયા? તો કે તદ્દન શાંત ભાવે કરીએ, કોક વખત તો શાંતિથી કરતા હશું, તો કે એમાં પણ એક સમય એવો આવે છે, થોડીક સેકન્ડ એવી આવે છે કે બિલકુલ શાંત હોય, સંકલ્પ નહીં, વિકલ્પ નહીં, નિર્વિકલ્પતા આવી, તો એ કરવાનો તો બધો પુરુષાર્થ છે. જો એ થયું
તો ત્યાં ને ત્યાં એ તે સમય પૂરતો મુક્ત થયો, પેલા એક સમય પૂરતો કે 5-10 સેકન્ડ પૂરતો થયો. એને કોઈ જગત, અન્ય ભાવ, દેહ ભાવ, કોઈ જાત જગત સાથે સંબંધ નથી, એવી શાંતિ વેદાઈ જાય છે, એવો અનુભવ થઈ જાય છે. તો એને એક સમય માટે કે થોડીક સેકન્ડ માટે મુક્ત થયો, જે મુક્ત ભાવ અનુભવ્યો એટલે મુક્ત થયો, એ ત્યારે એને સિદ્ધ થયો એમ કહેવાય છે. એટલા વખત પૂરતો એ સિદ્ધનો જીવ અને પોતે એટલે કે ભગવાન, સિદ્ધ ભગવાન અને પોતાનામાં કોઈ ભેદ નથી. પછી એ મુક્ત ભાવનો અનુભવ કરે છે, વધુ ને વધુ બે કડી સુધી ટકાવી દે તો કેવાય ના થાય છે, ત્યારે ટકાવે કે પછી ટકાવે, અને એમ કરતાં કરતાં મોક્ષ થઈ ગયો. એટલે કેટલી સીધી સાદી વાત છે કે જ્ઞાનીની આજ્ઞા અને એમાં શાંતપણામાં વિચરે, શાંતપણામાં આવી જાય, સંકલ્પ વિકલ્પ રહિતતા આવી જાય. ફરીથી એની એ જ વાત આવે છે, ગમે ત્યાંથી નિર્વિકલ્પતાની વાત જ આવે છે, અને એ જો થઈ ગયું તો તે મુક્ત ભાવ અનુભવે, મોક્ષ અનુભવે છે. પછી તો માત્ર સિદ્ધ થઈને સ્થિતિ કરવાની છે, ત્યાં શાશ્વત કાળ માટે સિદ્ધશિલા પર બિરાજવાનું છે. પ્રથમ તો મુક્ત ભાવ અહીંયા જ અનુભવવાનો છે, પછી બધું છે. બહુ પુણ્ય કેરામાં આપણે ગાઈએ છીએ, એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. સરસ વાત થઈ, પરિણામ આપી દીધું, પણ એનો ઉપાય બતાવ્યો છે અને ત્યાં ભૂલ થઈ છે અનંતકાળથી. તે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનવું. દેહ જેણે અનુભવ્યું, દેહમાં ઇન્વર્ટેડ કોમા મૂક્યા છે, અવતરણ ચિહ્ન છે, તે શું, તેણે શું એવું અનુભવ્યું છે? તો કે તે પરમાત્મા તત્વ અનુભવ્યું છે. હું નહીં, તું નહીં, હું પણ નહીં, તું પણ નહીં, પણ અમે પણ, અમારા પણ, તમારા પણ, ના, આપો હું કાંઈ નહીં, પણ એકમાત્ર તે, એટલે તે પરમાત્મા તત્વનો અનુભવ છે, તે આત્મતત્વનો અનુભવ છે, તે પરમાત્મા તત્વનો અનુભવ છે. એટલે એવા જ્ઞાની પુરુષને અને એની આજ્ઞામાં આપણે રહેવું જોઈએ, અને એની આજ્ઞા તો આપણને મળેલી છે. એટલે જ્ઞાની શોધવા જવાનું રહેતું નથી, વિકલ્પ રહેતોય નથી, જે છે તે મળેલું છે, એમની આજ્ઞામાં રહેવાનું છે, ટકવાનું છે, અને શાંતપણું પહેલાં પામવાનું છે, પછી નિર્વાહવાનું છે. અને આત્મસિદ્ધિ જેમાં કહી દીધું એ સાથે સાથે લઈ રહ્યા. વીત્યો કાળ અનંત પણ, કર્મ શુભાશુભ ભાવ, દેહ શુભાશુભ છેદતા, ઉપજે મોક્ષ સ્વભાવ. ત્યાં મોક્ષ સ્વભાવ જ કીધો, મુક્ત સ્વભાવ જ કીધો. જુઓ તાળો મળે છે કે શુભાશુભ ભાવ, સંકલ્પ વિકલ્પ રૂપી, રાગવેશ રૂપી તો કર્યા જ કર્યા છે, એમાં અનંત કાળ વીત્યો, વીત્યો કાળ અનંત છે. કર્મ શુભાશુભ ભાવ, હવે શું છે? તો કે હવે કૃપાલદેવ મળ્યા, હવે કંઈક સમજ આવી, એમના વચનામૃતથી મળ્યા, તો તે શુભાશુભ છેદતા, એ પુણ્ય પાપને, રાગવેશને, શુભ અશુભમાંથી નીકળી જવું છે, એનો છેદ ઉડાડી દેવો છે. પછી રહ્યું શું? તો કે પોતે જે રૂપે છે તે પોતાનો સ્વભાવ તો પોતાની પાસે જ છે, બીજું બધી વળગણા કે વળગાડ નીકળી ગયો, મેલ નીકળી ગયો, એટલે શું રહી ગયું? તો કે ચોખ્ખો થઈ ગયો, શુદ્ધ થઈ ગયો, શાંત થઈ ગયો, તે પોતાનો આત્મ સ્વભાવ, તે સ્વસ્વભાવ, તે મોક્ષ સ્વભાવ. ત્યાં મોક્ષની કૂંચી મૂકી દીધી છે. અને એવી જ ગાથા 114મી કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમય તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. ભલે ને કરોડો વર્ષના હોય કે કરોડો ભવના હોય કે અનંત કાળના હોય, પણ એ સ્વપ્ન હતું, એ સ્વપ્ન જેમ જાગ્રત થતા ભૂલાઈ જાય છે, વિસરાઈ જાય છે, ગમે ત્યાં જઈ આવ્યા, ગમે ત્યાં ફરી આવ્યા, ગમે તે કામ કે ભાવ કરી આવ્યા, પણ બધું ફોગટ, બધું મિથ્યા, બધું નકામ, એને કોઈ લેખામાં લેતું નથી, લક્ષમાં લેતું નથી. અને જાગ્યા ત્યારથી સવાર કહીએ છીએ તો તેમ વિભાવ અનાદિનો ભલે હોય, હવે બે કૃપાદેવ મળ્યા, એ જ્ઞાની મળ્યા, પરમાત્મા જ મળ્યા, તો એમની આજ્ઞામાં રહેતા જ્ઞાન થતા દૂર થાય. કેટલા પ્રેરણા આપનારા પુરુષાર્થ પ્રેરક બધા વચનો છે, જોવા જેવું છે. વચન નંબર 31, અમુક વસ્તુઓ વ્યવચ્છેદ કહી એમ કહેવામાં આવે છે, પણ તેનો પુરુષાર્થ કરવામાં આવતો નથી, તેથી વ્યવચ્છેદ ગઈ એમ કહે છે. યદ્યપિ જો તેનો સાચો જેવો જોઈએ તેવો પુરુષાર્થ થાય તો તે ગુણો પ્રગટે એમાં સંશય નથી. અંગ્રેજોએ ઉદ્યમ કર્યો તો હુન્નરો તથા રાજ્ય પ્રાપ્ત કર્યા, અને હિન્દુસ્તાનવાળાએ ઉદ્યમ ન કર્યો તો પ્રાપ્ત કરી શક્યા નહીં. તેથી વિદ્યા એટલે કે જ્ઞાન વ્યવચ્છેદ ગઈ કહેવાય નહીં. ત્યારે બ્રિટિશ રૂલ છે, ઇન્ડિયા હજુ ઇન્ડિપેન્ડન્સ પામ્યો નથી, ભારતને આઝાદી મળી નથી, એ વખતની વાત છે. એટલે પરમ કૃપાળદેવે ખરું લખ્યું છે કે અંગ્રેજોએ આવીને આટલો પુરુષાર્થ કર્યો તો ઇન્ડિયામાં આટલી પ્રગતિ થઈ, કેટલું બધું ઉન્નર, વ્યાપાર ધંધા વગેરે, ટ્રાન્સપોર્ટેશન, કમ્યુનિકેશન, બધું કેટલું વિકસાવ્યું, તો ઘણું બધું થઈ શક્યું. એ ઉદ્યમ કર્યો તો પ્રાપ્ત કરી શક્યા, પણ નહીં તો કંઈ. એટલે કંઈ વિદ્યા વિચ્છેદ ગઈ કહેવાય નહીં, એટલે કંઈ ઇન્ડિયામાં નહોતું એમ નથી, વિદ્યા તો હતી જ, પણ એને પુરુષાર્થ કર્યો, જ્ઞાન તો પડેલું જ છે, પુરુષાર્થ કરે તો પ્રગટે.
એટલે અહીંયા પણ અમુક અમુક વસ્તુઓ વ્યવચ્છેદ ગઈ. એ શું? તો કે વિચ્છેદ ગઈ. વિચ્છેદ ગઈ, નાશ પામી, અત્યારે અસ્તિત્વમાં નથી એવા 10 બોલ કોઈક કોઈક શાસ્ત્રમાં કયા છે. અને એ શાસ્ત્રમાં પણ મૂળ પુરુષના લખેલા હોય એવું નથી, પછીના આચાર્ય ભગવાન, એના આચાર્ય ભગવાન, એના પછીના, એના પછીના પરંપરાએ કોઈ લખ્યું હોય એવું લાગે છે. કેટલે અંશે માન્ય કરવું તે વિચારવા જેવું છે. ખોટું છે એમ કહેવા માંગતી નથી, પણ એની અપેક્ષા, એની પાછળનું અથવા એની અધુરાશ, આગળ પાછળનો રેફરન્સ, સંદર્ભ કેટલું બધું મળતું ન હોય એટલે આપણે વિચાર કરતા કરી મૂકેવું છે. રૂપાવદેવે જે લખ્યું તે રીતે સમજવા જેવું છે, એમણે એ માન્ય કર્યું નથી. હવે પ્રવચન સારતાર નામનો ગ્રંથ તો બહુ બધા વર્ષો પછી લખાયો છે એટલે આપણે એને ખોટો નથી કહેતા, સચ્છુત જ છે, પણ કેટલીક વસ્તુઓ વિચાર કરતા કરી મૂક્યા. તેમાં 10 બોલ કયા કયા નથી? તો કે જંબુ સ્વામી નિર્વાણ પામ્યા પછી હવે બોલાય છે, કહેવાય છે કે 10 બોલ નાશ પામ્યા છે એટલે કે કોઈને હોઈ શકે નહીં એ અર્થમાં એમણે લખ્યું છે. પહેલું લખ્યું છે મન પરિયોગના, આપણને ગળે ઉતરે નહીં. કોઈ પણ જીવને મન પરિયોગના થઈ શકે છે. આટલા ધુરંધર આચાર્ય પુરુષો થયા છે, જ્ઞાની ભગવાન થયા છે 2500 વર્ષમાં, તો કોઈને ન થાય? અને પરમ કૃપાળુદેવ તો હમણાં થઈ ગયેલો દાખલો છે, તો આપણે માન્ય ન થાય. પછી પરમ અવધિ જ્ઞાન ન થાય, અવધિ જ્ઞાન હોઈ શકે છે, અને અવધિ જ્ઞાન અને કેવલ જ્ઞાન વચ્ચે પરમ અવધિ જ્ઞાન થાય છે એ પણ શક્ય છે. ત્રીજું પુલાક લબ્ધિ, ચક્રવર્તી જેવા ચક્રવર્તીના સૈન્યનો નાશ કરી નાખે તે લબ્ધિ, પુલાક લબ્ધિ. ચક્રવર્તી જ ન હોય એટલે એના સૈન્ય ન હોય એટલે એને નાશ કરવા પણ આપણે રહેતું નથી, એ કદાચ પણ એમ. એટલે પછી આહારક શરીર, એક હાથનું કૂતરું કાઢીને મહાવીર ક્ષેત્રમાં જાય અને તીર્થંકર દેવ કે કેવલી પ્રભુ પાસેથી શંકાનું સમાધાન કરીને આવી જાય, તો કે એ પણ હવે શક્ય નથી. તો આહારક શરીરની લબ્ધિ કુલકુંદાચાર્યજીને હતી અને મહાવીર ક્ષેત્રમાં પહોંચેલા છે. બીજા પણ કોઈ સાધ્વીજી પહોંચેલા એવું પણ ક્યાંક વાંચવામાં આવે છે, તો એ પણ ટકતું નથી. પછી ક્ષપક શ્રેણી આ કાળમાં ન હોય તો ક્ષયિક સમ્યક દર્શન હોય, પછી ક્ષપક શ્રેણી ચડે અને કેવલ જ્ઞાન થાય મોક્ષે જાય, તો કે છે અત્યારે ન હોય. ઉપશમ શ્રેણી, તો કે ઉપશમ શ્રેણી પણ આ કાળમાં ન હોય, અત્યારે નથી, એ પણ વિચ્છેદ ગઈ. જીનકલ્પ એટલે સ્થવિર કલ્પ અને જીનકલ્પ સાધુ હોય એ આપણે કોઈક વખત આગળ આવશે ત્યારે લઈશું, એટલે એટલી વિશિષ્ટતાવાળા જીનકલ્પી સાધુઓ પણ આજે નથી. પછી ત્રણ સંયમ નથી એટલે ત્રણ પ્રકારના ચારિત્ર નથી, પરિહાર વિશુદ્ધ, સૂક્ષ્મ સંપ્રાય અને યથાખ્યાત ચારિત્ર આ કાળમાં અત્યારે નથી એમ શાસ્ત્ર કરતા કહે છે. પછી કેવલ જ્ઞાન નથી એમ કહે છે. અને છેલ્લો બોલ આ બધું ન હોય એટલે મોક્ષ ગમન નથી એમ કહે છે. હવે આ 10 બોલ વિચ્છેદ ગયેલા છે. મોક્ષમાળાના પાઠમાં જે માવિશ્વાસનનો પાઠ હતો એવો જ એક બીજો પાઠ છે, એમાં પણ આવે છે વાત કે 10 બોલ વિચ્છેદ ગયો એમ કહે છે. એવી જ રીતે અહીંયા પણ આવ્યું કે અમુક વસ્તુઓ વ્યવચ્છેદ ગઈ એમ કહેવામાં આવે છે. પેલા આવી ગયું છે એટલે અમુક વસ્તુ એટલે બીજું કાંઈ નહીં પણ આ 10 બોલ. અને આ 10 બોલ વિચ્છેદ જાય એવું એક બે નાના શાસ્ત્રોમાં મળે છે, મૂળ શાસ્ત્રોમાં નથી. પણ કૃપાદેવે કીધું છે એટલે આપણે વિચારવાનું છે કે એમાં કોઈ કે નહીં, પણ સત્પુરુષે એ દશા પ્રાપ્ત કરી છે એટલે આપણે શું માનવા યોગ્ય છે? જીવતો જાગતો દાખલો છે. ચશ્મા આકળમાં હોય જ નહીં અને પછી આપણે ચશ્મા બનાવડાવીએ, પહેરીએ, બનાવતા જોઈએ, પહેરતા જોઈએ, પોતે વાપરે, તો આપણે કેવી રીતે માની શકીએ કે ચશ્મા ન હોય? કેવળ જ્ઞાન થાય એટલે તે ભવે જેને મોક્ષે જવું જ પડે, જાય જ, તે જ ભવે, તે જ ભવે. સેમ ભવમાં કેવળ જ્ઞાન થયું એટલે એ ભવે એને જવું જ પડે, જવાનું થાય જ, ના પાડે તોય ન ચાલે, કોઈ ના પાડે જ નહીં. એવી કુમારીથી કૃપાદેવે લખ્યું છે કે પછી તો સમ્યક્ત્વ કેવલ જ્ઞાનને કહે છે અને કેવલ જ્ઞાન સમ્યક્ત્વને કહે છે. સામસામા સંવાદ કરતા હોય એવી રીતે કે હવે તારે આવવું જ પડશે, હવે નહીં ચાલે. કેવલ જ્ઞાન થાય એટલે તે જ ભવે મોક્ષ છે. એવી જ રીતે કેવલ જ્ઞાન પહેલાંનું પરમ અવધિ જ્ઞાન થાય, એકલું અવધિ જ્ઞાન નહીં પરમ અવધિ જ્ઞાન થાય, તો એને પણ પછી કેવલ જ્ઞાન થાય જ અને મોક્ષ થાય જ. ક્ષાયિક સમ્યક દર્શન થાય એને પણ કેવલ જ્ઞાન મોટે ભાગે થાય છે, અને ન થાય તો એને એક બે કે ત્રણ ભાવમાં તો કેવલ જ્ઞાન લઈને મોક્ષે જાય છે. ક્ષાયિક સમ્યક દર્શન બહુ જરૂરી છે. કેવલ જ્ઞાન થતાં પહેલાં સમ્યક દર્શન બીજું ન ચાલે, ક્ષાયિક સમકિત હોય તો જ કેવલ જ્ઞાન થાય, તો જ મોક્ષે જાય. એ બધાની ના પાડી દે. ક્ષાયિક સમકિત હોય એટલે ક્ષપક શ્રેણી માંડે, ક્ષપક શ્રેણી માંડે એટલે કેવલ જ્ઞાન હોય જ, તો અહીંયા તો એ બધાની જ વસ્તુ ઉડાડી દે છે. એટલે કૃપાદેવે જે શબ્દ મૂક્યા તે વિચારવા જેવા છે. એ વ્યવચ્છેદ કે એમ કહે છે
કોઈનું નામ લીધું નથી, કોઈ શાસ્ત્રનું નામ એ મૂક્યું નથી, પણ આપણા વાંચવામાં જે શાસ્ત્ર આવ્યું હોય એટલે કહીએ છીએ. યદ્યપિ જો તેનો સાચો જેવો જોઈએ તેવો પુરુષાર્થ થાય તો તે ગુણો પ્રગટે એમાં સંશય નથી. અનુભવનો કોઈ કાળમાં અભાવ નથી. અને જો આવું બધું ન હોય તો કૃપાદેવે 397માં પત્રમાં છેલ્લે એમ કહી દીધું કે અમે ન હોવા બરોબર છે. જો આ બધું ન હોય કે ન થાય તો અમે ન હોવા બરાબર છે. આપણે ઘણીવાર વાતમાં નથી કહેતા કે હું ન હોવા બરાબર છું, અથવા અમે નથી એમ માની લો. તમે અમને ઓળખતા નથી એટલે અમને ન ઓળખવા બરાબર છે, એટલે અમે ન હોવા બરાબર છે, ન થયા બરોબર છે. એમ કૃપાદેવે ચોખ્ખું ચણક સ્પષ્ટમ સ્પષ્ટ અત્યંત પ્રગટ જેટલું વ્યક્ત થાય એટલું કહી દીધું કે માનવું હોય તો માનો, માનવું ન માનવું આપના અધિકારની વાત છે, પણ વસ્તુ તો આ છે, અમે પોતે એ પ્રમાણે છીએ એમ કહેવા બરાબર છે, એમ કહે છે. અને ન માનવું હોય તો પછી અમે પણ નથી, અમે થયા જ નથી એમ માનજો, કે અમે પ્રાપ્ત નથી કર્યું એમ માનજો. એવું તો માની શકાય એમ નથી, કોઈ કાળે માનવા જેવું નથી. ટૂંકમાં મુદ્દો એટલો જ કે આ કાળમાં બધું જ છે, પુરુષાર્થ છે તો બધું જ છે, કેવલ જ્ઞાને છે, મોક્ષે છે, તો પછી ક્ષાયિક સમ્યક તો હોય જ, એમાં સવાલ નથી. પછીનું વચન છે 32મું, વિષયો ક્ષય થયા નથી છતાં જે જીવો પોતાને વિશે વર્તમાનમાં ગુણો માની બેઠા છે તે જીવોના જેવી ભ્રમણા ન કરતા તે વિષયો ક્ષય કરવા પણ લક્ષ આપો. 5 ઇન્દ્રિયના વિષયો તો વારંવાર કૃપાદેવ યાદ કરે, કેવલ જ્ઞાન મોક્ષની વાત કરે, પાછા ઇન્દ્રિયના વિષયો પર આવી જાય. કેમ કે એ ક્ષય કર્યા નથી, અને છતાં જે જીવ એમ કહે કે અમારે તો બધું ક્ષય થઈ ગયું છે, અમારે તો હવે ક્ષય સમ્યક દર્શન છે, અમને તો હવે કેવલ જ્ઞાન, અમને તો હવે મોક્ષ, તો એમ કંઈ ચાલે નહીં. આ કંઈ કોપાભાઈના રાજ નથી, નાનીમાના ખેલ નથી. એમ ક્યારેય કહેવાય નહીં. દશા હોય તો નિષેધવાની જરૂર નથી, પણ દશા ન હોય તો મનાવવાની જરૂર નથી. દશા હશે તો તેનું ફળ છે, દશા મનાવીએ કેવડાવીએ ફળ નથી. એમ ચોખ્ખું ચણક કૃપાદેવે લખી દીધું છે. હવે વિષયો ક્ષય થયા નથી છતાં જે જીવો પોતાને વિશે માની બેઠે છે એવા જીવોની ભ્રમણા ન કરતા એ જીવો જેવી, એટલે કે એવા શુષ્ક જ્ઞાની, કહેવાતા જ્ઞાની, અથવા તો એવા જે કોઈ પંડિતો વિદ્વાનો જ્ઞાની બધાની કેટેગરીમાં કોઈ પણ શબ્દ મૂક્યા સિવાય લઈ લીધા છે, કે જે કોઈ માની બેઠા હોય, પછી એમાં સાધુ ભગવંત બાહ્ય દ્રવ્યલિંગી સાધુ મુનિ બધા જ આવી ગયા, કોઈ પણ હોય, અથવા કોઈ પણ જીવ સમ્યક દ્રષ્ટિ હોય અને કહેતા હોય કે અમને સમ્યક દર્શન છે, હોય નહીં ખાલી ચણો વાગે ગણો, તો એમ ઠણઠણ ગોપાલ હોય ને પછી કહે કે અમને પ્રાપ્તિ છે, અમને પ્રાપ્તિ છે, તો ચાલે નહીં. એટલે કૃપાદેવે ચોખ્ખું કહી દીધું કે એવા જીવો જેવી ભ્રમણા ન કરતા, ઉલટું ભ્રમણામાં રહી જશો, વેમમાં રહી જશો, વિખ્યાતમાં ગાઢ થશે, અનંતાનું બુદ્ધિ ઘટવાના બદલે વધશે, તો એના કરતાં વિષયો ક્ષય કરવા પણ લક્ષ આપો. ઉપદેશ નોંધમાં પરમ કૃપાદેવે મૂક્યું છે, 5 નંબર 673 પર એક પેરેગ્રાફ છે, વાંચું છું કે 5 ઇન્દ્રિયોના વિષય સંબંધી જે જીવને મોહનીય કર્મરૂપી કષાયનો ત્યાગ કરવો હોય તે તેનો એકદમ ત્યાગ કરવા ધારશે ત્યારે કરી શકશે એવો વિશ્વાસ ઉપર રહી તેનો ક્રમે ત્યાગ કરવાનો અભ્યાસ નથી કરતો, તે એકદમ ત્યાગ કરવાનો પ્રસંગ આવીએ મોહનીય કર્મના બળ આગળ ટકી શકતો નથી. ફરીથી, જે જીવને મોહનીય કર્મરૂપી કષાયનો ત્યાગ કરવો હોય તે એકદમ ત્યાગ કરવા ધારશે ત્યારે કરી શકશે તેવા વિશ્વાસ ઉપર રહે અને એનો ક્રમે કરવાનો ત્યાગનો અભ્યાસ કરતો નથી તો એકદમ ત્યાગ કરવાનો પ્રસંગ આવશે આવીએ મોહનીય કર્મના બળ આગળ ટકી શકતો નથી. એ તો મારાથી થાય, છોડવું એમાં શું, ન જમીએ ચાલે, ન પાણી પીએ ચાલે, વ્યસને કંઈ ન હોય તો ચાલે, હવે એમાં જમ્યા તોય શું, ન જમ્યા તોય શું, એમ કંઈ કેવું સહેલું છે, એ ભાવ સારી વાત છે, પણ પછી ખરેખર કહે કે હવે 3 દિવસ કે 8 દિવસ કંઈ જમવાનું નથી, તો ત્યારે એમ થાય કે કહેતા કહેવાય ગયું પણ આ વાત ખોટી છે, આપણાથી ચાલે એવું નથી, થોડોક વખત બરોબર છે. એવી રીતે કોઈ પણ વખત કે બ્રહ્મચર્ય પાલન કરવું એમાં શી મોટી વાત છે, કોઈ પણ એક વસ્તુથી ચલાવવું એમાં શું વાંધો છે, હું તો એક જ વસ્તુથી ચલાવી શકું, એવી બધી વાતો કરે, આ તો બહુ નાની વાત છે, આહાર સંજ્ઞાની વાત છે. બીજી કોઈ પણ વસ્તુમાં કોઈ પણ ત્યાગ લેવાનો હોય તો એમ થાય કે એમાં નિયમ લઈએ તોય શું ને ન લઈએ તોય શું, તો કે ના એમ નથી, છેલ્લે છોડી દઈશ. એ પાકી કેરીમાં શું ખાવા જેવું છે, શું કેમ બધા વાપરતા હશે, ખાતા હશે, આપણે ત્યાગ કરીને બેસે તો વાંધો નથી, પણ બોલવું છે અને ત્યાગ થતો નથી, કરતા નથી, અને
તરત જ મોંમાં પાણી છૂટે છે અથવા એમાં વૃદ્ધિ રહે છે, ઉપયોગ રહે છે, અને ગમે ત્યારે છોડી દઈશ. તમે કહેતા હોય તો આવતા વર્ષે નહીં ખાવ, આ વર્ષે નહીં વાપરું, એમ વાત કરવાની શૈલી છે. છોડવાનો વખત આવે ત્યારે જીભ છોડી શકતો નથી અને માને છે કે હું છોડી દઈશ તો કે મૌનીય કર્મના બળ આગળ ટકી શકતો નથી. કારણ કર્મરૂપી શત્રુને ધીરે ધીરે નિર્બળ કર્યા વિના કાઢી મૂકવાને તે એકદમ અસમર્થ બને છે. ધીમે ધીમે અભ્યાસ કર્યો હોય કેટલીક વસ્તુ વિના ચલાવવાનો ચાલવાનો તો જુદી વાત છે, બાકી ભણગા ફૂકીએ કે વાતો કરીએ કે એ તો ત્યાં જોઈ લેશું, એ તો દરેક કામમાં લાગુ પડે છે. પછી જોઈ લેશું, પછી થઈ રહેશે, એમ કાંઈ દરેક વસ્તુમાં ચાલે નહીં, ત્યાગની વાતમાં તો જરાય ચાલે નહીં. થોડીક પ્રેક્ટિસ, થોડોક અભ્યાસ જોઈએ છે. તેનું જોર ઓછું કરવાને આત્મા પ્રયત્ન કરે તો એકી વખતે તેના ઉપર જય મેળવવાની ધારણામાં તે ઠગાય છે. જ્યાં સુધી મોહવૃત્તિ લડવા સામે નથી આવી ત્યાં સુધી મોહવશ આત્મા પોતાનું બળવાન પણ ઉધારે છે, પરંતુ તેવી કસોટીનો પ્રસંગ આવીએ આત્માને પોતાનું કાયર પણ સમજાય છે. માટે જેમ બને તેમ પાંચ ઇન્દ્રિયના વિષય મોળા કરવા. માનો કે રાત્રિ ભોજન ત્યાગની વાત હોય, લગભગ હોય એને તો વાંધો જ નથી, પણ કોઈક વખત છૂટ હોય અથવા તો કોઈક વખત કરી નાખતા હોય અથવા તો હજી ત્યાગ ન લીધો હોય તો કે એમાં શું વાત કરે, પણ ખરેખર પ્રસંગ આવે ત્યારે ટકી જાય છે અથવા તો મન થઈ જાય છે, તો એ રીતે વિષયો મોળા કર્યા નથી. એટલે પહેલાં મોળા કરવા અને પછી ત્યાગ કરવો. તેમાં મુખ્યત્વે ઉપસ્થ ઇન્દ્રિય અમલમાં લાવવી, એમ અનુક્રમે બીજી ઇન્દ્રિયોના વિષયો. પહેલી કામેન્દ્રિયને અંકુશમાં લાવવાની જરૂર છે, પછી બીજી ઇન્દ્રિયોના વિષય કાયા. સ્પર્શેન્દ્રિયનો અભ્યાસ બહુ છે, એ જીતવી અઘરી છે. પછી જીભ, નાક, આંખ, કાનના બધા વિષય છોડવા જેવા છે. ઇન્દ્રિયના વિષયરૂપી ક્ષેત્રની બે તસુ જમીન જીતવાને આત્મા અસમર્થપણું બતાવે છે અને આખી પૃથ્વી જીતવામાં સમર્થપણું ધારે છે, એ કેવું આશ્ચર્યનું છે. એક નાની વસ્તુ છોડી શકાતી નથી, એક નાનો ત્યાગ લઈ શકાતો નથી. ઇન્દ્રિયના વિષયરૂપી ક્ષેત્રની બે તસુ જમીન, બે તસુ એટલે શું, બે આંગળ કહેવાય કે એટલું ને કહેવાય, એટલી જમીન એટલી વસ્તુ આપણે છોડી શકતા નથી, એક વસ્તુ છોડી શકતા નથી. અને આખી પૃથ્વી, આખી દુનિયામાંથી મારે કાંઈ જોતું નથી. જગતને જેમ થવું હોય તેમ થાય, જગત આખું સોનાનું થાય તો એમને ત્રણ વચ્ચ છે એવો ભાવ થાય ત્યારે બરોબર છે, બાકી વાત પતતી નથી, વાત બનતી નથી. તો કે આ કેવું આશ્ચર્યકારક વસ્તુ. ટૂંકમાં વિષયને ક્ષય કરવા પણ લક્ષ આપવા જેવું છે. પોતે જ પોતાનો જજ છે, બીજો આપણને શું કહે. મહિલાને પૂછે તો અંતરાત્મા ચોક્કસ બોલી જાય કે ખરેખર અંતરથી ત્યાગ છે કે બાહ્યથી ત્યાગ છે. બાહ્યથી પણ છે ખરો, અથવા કરી શકાય છે, કરવો પાલવે છે, ગમે છે, ન ગમતું હોય તો પણ એના પ્રત્યે તુચ્છ ભાવ લાવીને કે આ જીવે અનંતકાળમાં કેટલું બધું જમ્યો તો કે મેરુ પર્વતના ઢગલા થાય એટલું, આ એક ભાવના કણ કણ ગણો અનાજના તો પણ એમ થાય મોટો ડુંગર થઈ જાય એટલું જમ્યા, તો હવે શું એમાં વૃત્તિ રાખવી. અત્યાર સુધીમાં કેટલી રોટલી જમ્યા ને કેટલી કેરી જમ્યા એમ વિચાર કરે તો પણ અહોહો થઈ જાય. તો પછી આ તો જે વસ્તુ યાદ આવે છે અત્યારે એની વાત ચાલે છે, બાકી કોઈ એક વ્યક્તિની એક વસ્તુની વાત છે એવું નથી, સામાન્યપણે કહેવાય છે. તો કોઈ પણ વિષય ક્ષય કરવા પણ લક્ષ આપવા જેવું છે. હવે પાંચમો મુદ્દો શરૂ થાય છે, વ્યાખ્યાન સાર બીજા ભાગમાં પાંચ. મોરબી, અષાઢ સુદ આઠમ, ગુરુ વિક્રમ સંવત 1956, તારીખ 5/7/1900, એટલે 108 વર્ષ પહેલા લખાયું છે, બોલાયું છે, નોંધાયું છે. પહેલો બોલ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થમાં પ્રથમ ત્રણથી ચડિયા તો મોક્ષ, મોક્ષ અર્થે બાકીના ત્રણે છે. ચાર પુરુષાર્થ કયા છે? વેદાંતમાં પણ કયા છે, ઉપનિષદમાં પણ કયા છે, બધા દર્શનમાં કયા છે, જૈન દર્શનમાં પણ કયા છે, કે ચાર વસ્તુ ચાર પુરુષાર્થ માટે બધાનું જીવન છે. પહેલું ધર્મ, બીજું અર્થ, ત્રીજું કામ અને ચોથું મોક્ષ. એમાં સૌથી ચડિયા તો મોક્ષ છે, છેલ્લો નંબર છે. તો પહેલો નથી મૂક્યો, પણ પહેલો ધર્મ મૂક્યો છે, એ ધર્મ કરે તો મોક્ષ થાય ને. એટલે એક, બે, ત્રણ, ચાર મૂક્યા હોય તો એમાં એક વધારે કે ચાર વધારે? એક થી ચારમાં દેખીતી વાત છે કે ચોથું જ વધારે કહેવાય, એક કરતાં બે વધારે, બે કરતાં ત્રણ વધારે, ત્રણ કરતાં ચાર વધારે, એટલે મોક્ષ એ છેવટની દશા થઈ. પણ ચાર આવ્યું ક્યાંથી? એકલો હતો તો આવ્યો ને, એકનું મહત્વ તો છે, પહેલો તે પહેલો, એકડો હતો તો પછી આગળ બગડો, ત્રગડો અને ચોગડો આવ્યા. એટલે ચારમાં એક રહેલું છે, એકમાં ચાર નથી રહેલું, પણ
ચારમાં એકડો રહેલો છે એટલે ચોથું છે એ મોક્ષ છે. પણ પહેલું શું છે? તો કે ધર્મ છે. ધર્મને પહેલા મૂકવાનું કારણ એ છે કે જે મૂળિયું છે, મૂળ છે કે અર્થ અને કામ એ પણ એવા હોવા જોઈએ કે જેનું મૂળ ધર્મ હોવું જોઈએ. એટલે કે ધર્મ એટલે નીતિ સંપન્ન હોવું જોઈએ. જે કંઈ હોય તે વિવેક પુરસ્સર હોવું જોઈએ, ન્યાયપૂર્વક હોવું જોઈએ, નીતિના ધોરણે હોવું જોઈએ. એટલે ધર્મ પહેલું મૂક્યું છે, પછી અર્થ, કામ અને મોક્ષ. હવે 97માં પત્રમાં અને 102 નંબરના પત્રમાં પરમ કૃપાળુદેવે ચાર પુરુષાર્થની વાત મૂકી છે. સારાંશ લઈએ તો એ ખોટું નથી. 97માં પત્રમાં મૂક્યું છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો કે કેવી રીતે મૂક્યું છે? તો કે સર્વસંગ પરિત્યાગીની અપેક્ષાએ પણ મૂક્યું છે અને સામાન્ય અપેક્ષાએ પણ મૂક્યું છે. જે સંપૂર્ણ ત્યાગી છે એના માટે તો બરોબર છે કે સર્વસંગ પરિત્યાગ કરી દીધો, બધું છોડીને ચાલી નીકળ્યા છે. એમણે માત્ર એક મોક્ષનો પુરુષાર્થ કરવાનો છે, એ વસ્તુ આખી જુદી થઈ ગઈ. તો કે એ કેવી રીતે થાય છે? તો કે એમાં એના પ્રમાણે ધર્મની અર્થ લઈએ તો શું છે? તો કે વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ. આત્મા પોતાના સ્વભાવમાં રહે, પોતાના ધર્મને પામે તો આગળ અર્થ, કામ, મોક્ષ થાય. એટલે વસ્તુનો સ્વભાવ તે ધર્મ. પછી ત્યાં અર્થનો અર્થ શું લીધો છે? કે જડ ચેતન સંબંધીના વિચારો તેનું નામ અર્થ. એટલે આત્મા જ સાધવા માટેની વાત છે. એટલે જડ ચેતનના વિચાર કરવા, વિચાર કરે એટલે વિવેક થાય, તે અર્થનો અર્થ છે. મિનિંગફુલ, પ્રયોજનભૂત, સારભૂત તે અર્થ કીધો છે. એટલે જળ ચૈતન્ય સંબંધીના વિચારો. કામ શું કીધો છે? તો કે કામ એટલે માત્ર સ્પર્શેન્દ્રિયનો વિષય, કામ વાસના નહીં, પણ કામ કહેતા ઈચ્છા માત્ર, કોઈ પણ વસ્તુની કામના ઈચ્છા. તો કે ચિત્ત નિરોધને કામ કયો છે? કે મન ઉપર કંટ્રોલ, એટલે કે કોઈ પણ ઈચ્છા ન હોવી અથવા તો ઈચ્છા ઉપર પૂરેપૂરો અંકુશ કે નિયમન કે નિયંત્રણ, એટલે ચિત્ત નિરોધ. અને મોક્ષ પુરુષાર્થ શું છે? તો કે સર્વસંબંધી, સર્વ સંબંધથી, સર્વ બંધનથી છુટકારો, તેનું નામ મુક્તિ અથવા તેનું નામ મોક્ષ. એ સર્વસંગ પરિત્યાગીની અપેક્ષા એ બરોબર છે. 97માં પત્રની વાત ચાલે છે, એનો સાર છે. હવે સામાન્ય અપેક્ષા એ શું છે? બીજા બધા જીવો માટે શું છે? તો કે ત્યાં ધર્મ એટલે અધોગતિમાં, દુર્ગતિમાં પડતો અટકાવે, બચાવે. કંઈક પુણ્યના કામ થાય, કંઈક શુભ ભાવ થાય, એટલે તિર્યંચ ગતિ નરક ગતિમાં જવાના બદલે પુણ્ય વધી જાય તો દેવગતિમાં જશે, શુભ ભાવો ઘણા બધા થઈ જાય તો દેવગતિમાં જશે, અને નહીં તો બેલેન્સ હશે તો એને મનુષ્ય ભાવ મળશે. પણ તિર્યંચ અને નરક ગતિને અધોગતિમાં થી પડતા બચાવે, અટકાવે અને ધરીની જેમ ધારી રાખે તેમ નામ ધર્મ. એ સામાન્ય વ્યક્તિની અપેક્ષા એ છે. પછી અર્થનો અર્થ શું કયો છે? તો કે વૈભવ, લક્ષ્મી, ઉપજીવિકાના, સંસાર ચલાવવાના, આજીવિકાના સાધનો મળી રહે, ત્યાં અર્થ એટલે લક્ષ્મી. આપણી ભાષામાં જે કંઈ જોઈએ છે, અર્થ સરી જાય, સંસારનો હેતુ સરી જાય, જીવન ચલાવવાનો, આજીવન આજીવિકાનો, ઉપજીવિકાનો હેતુ સરી જાય, તેનું નામ અર્થ. પછી કામ શું છે? તો કે સ્ત્રી પુરુષનો પરિચય, એટલે કે જે ખરેખર કામ વાસના કીધી છે અથવા તો કામેચ્છા કીધી છે, સંસાર નભે છે સ્ત્રી પુરુષના બે પૈડાથી, તો કે એ જે કીધો છે તે કામ. અને મોક્ષ શું કીધો? તો એમાં પણ કોમન વ્યાખ્યા છે કે સર્વ બંધનનો ત્યાગ, સર્વ સંબંધનો ત્યાગ, તે મોક્ષ છે, છુટકારો એનાથી. એટલે બંને રીતે જુઓ, સર્વસંગ ત્યાગીની જ રીતે જુઓ અથવા તો સર્વસંગ ત્યાગી સિવાયના એટલે દેશ ત્યાગી કે ગૃહસ્થની અપેક્ષાએ જુઓ તો ચારે પુરુષાર્થની વાત તો આ જ આવી. એમાં જે અલ્ટિમેટ ગોલ છે, મોક્ષ છે, તો બંનેમાં કોમન છે, એમાં કોઈ ફરક નથી. અને એના અનુસંધાનમાં 102 નંબરમાં મૂક્યું છે, તે વાંચું છું. અનેક વિદ્વાનોએ પુરુષાર્થ કરવો એ આ મનુષ્ય જન્મનું ફળ કહ્યું છે. આ પુરુષાર્થ ધર્મ આદિ ભેદથી ચાર પ્રકારે છે. પ્રાચીન મહર્ષિઓએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર પ્રકારનો પુરુષાર્થ કયો છે. આ પુરુષાર્થમાં પ્રથમના ત્રણ પુરુષાર્થ એટલે કે ધર્મ, અર્થ અને કામ નાશ સહિત અને સંસાર રોગથી દૂષિત છે. એમાં ધર્મના પુરુષાર્થને પણ એવો કહી દીધો કે ત્યાં પાપ અને પુણ્યની વાત આવી છે, એટલે નાશ સહિત છે, બધી ગતિમાં જવું પડે છે, અને સંસાર રોગથી દૂષિત છે, સંસારનું પરિભ્રમણ પૂરું થતું નથી એમ જાણીને તત્વોના જાણનાર જ્ઞાની પુરુષ અંતનો પરમ પુરુષાર્થ એટલે કે છેવટનો છેલ્લો ચોથો એ પરમ પુરુષાર્થ અર્થાત મોક્ષના સાધન કરવામાં જ યત્ન કરે છે, કારણ કે મોક્ષ નાશરહિત અવિનાશી છે. કેટલું સુંદર રીતે કૃપાળુદેવ મૂકે છે, સમજાવે છે, પ્રતિપાદન કરે છે કે ધર્મ, અર્થ, કામ, મોક્ષ
બધાએ લીધા, કોઈનું નામ લીધું કે આ ઋષિએ કહ્યું, આ મુનિએ કહ્યું. મહર્ષિઓ વેદાંતમાં થઈ ગયેલા અને બીજા બધા થઈ ગયેલા મોટા મોટા જ્ઞાની પુરુષો ઋષિ મુનિઓએ આ જ પ્રકારે પુરુષાર્થ કયા છે એટલે એની ના નથી. સર્વસંગ પરિત્યાગી આ રીતે કરે છે, ગૃહસ્થ આ રીતે કરે છે, દેશ ત્યાગી આ રીતે કરે છે, પણ પરમ પુરુષાર્થ તો એક મોક્ષ જ છે અને એ કરવા યોગ્ય છે. અને એના માટે જ આપણને આ મનુષ્ય જન્મ મળ્યો છે. અને મનુષ્ય જન્મનું સાફલ્ય પણ એ જ છે કે આ ભવે મોક્ષનો પુરુષાર્થ કરીએ. અને એ પણ કેવી રીતે, તો કે જે મોક્ષે ગયા છે, જેણે શીખવાડ્યું છે આવું, એવા પરમ કૃપાળુ દેવના આશ્રયે દેહ છૂટે એના શરણમાં જીવન ગાળી શકીએ. તો ત્યાર પછી બીજો બોલ છે, સુખરૂપ આત્માનો ધર્મ છે એમ પ્રતીત થાય છે, તે સોના માફક શુદ્ધ છે. હવે આત્માનો ધર્મ શું છે, તો કે વસ્તુનો સ્વભાવ છે, તો કે સુખરૂપ તો એક આત્માનો જ ધર્મ છે. બીજો બધો ધર્મ એ ધાર્મિક ક્રિયા છે, અનુષ્ઠાન છે, એને પામવાના ઉપાય છે, યુક્તિ છે, પણ ખરેખર તો પોતે પોતાના માર્યે એના જેવું સુખ કાંઈ નથી. સુખરૂપ ધર્મ આત્માનો એકનો જ છે અને એમ પ્રતીત થાય છે, એમ ખાતરી થાય છે, તે સોના માફક શુદ્ધ છે. જ્ઞાની પુરુષને જે સુખ વર્તે છે એ નિજ સ્વભાવમાં કે સ્વસ્વભાવમાં સ્થિતિનું વર્તે છે, એમ કૃપાદેવના એક પત્રની શરૂઆત જ છે કે જ્ઞાની પુરુષને જે સુખ વર્તે છે તે નિજ સ્વભાવમાં સ્થિતિનું વર્તે છે. પોતે પોતાનામાં છે, પોતે અંતર્મુખ થઈ ગયા છે, પોતે પોતાના સ્વભાવમાં સ્થિતિ કરી છે, લીનતા કરી છે, એને એનું સુખ છે. બીજું કયું સુખ છે, બીજો કયો આનંદ છે? એટલે સુખરૂપ આત્માનો ધર્મ છે એ તો સાબિત થાય છે, પ્રતીત થાય છે, શ્રદ્ધવા યોગ્ય છે અને ખાતરી થાય છે, તે સોના માફક શુદ્ધ છે. સોનું જેમ તવાઈ તવાઈને કસોટીની હેરણે ચડીને ચારેય રીતે શુદ્ધ થઈ જાય છે, તેમ આત્મા પણ જો ધર્મને પામે છે તો ચારે પુરુષાર્થમાં પણ તવાઈ તવાઈને તે મોક્ષે જઈ શકે છે. ત્રીજું વચન છે, કર્મ વડે સુખ દુઃખ સહન કરતા છતાં પરિગ્રહ ઉપાર્જન કરવા તથા તેનું રક્ષણ કરવા સૌ પ્રયત્ન કરે છે. તે સૌ સુખને ચાહે છે પણ તે પરતંત્ર છે, પરતંત્રતા પ્રશંસા પાત્ર નથી, તે દુર્ગતિનો હેતુ છે. તેથી ખરા સુખના ઈચ્છકને માટે મોક્ષ માર્ગ વર્ણવ્યો છે. માનો કે એ ધર્મ પામ્યો નથી હજી, તો બીજું તો તૈયાર છે જ, કર્મ. એટલે ધર્મ પછી વાત કીધી કર્મની, કે કર્મ વડે સુખ દુઃખ સહન કરતા છતાં પરિગ્રહ ઉપાર્જન કરવામાં અને એનું રક્ષણ કરવામાં સૌ પ્રયત્ન કરે છે. પ્રાણી માત્ર સુખને ઈચ્છે છે. સુખની વ્યાખ્યા અને કલ્પના જુદી છે, કેમ કે સાચા સુખનો અનુભવ નથી. તો સૌ સુખને ચાહે છે પણ તે પરતંત્ર છે. પરતંત્ર, તંત્ર એટલે આપણે બહુ શબ્દ બોલીએ, પણ તન કે બધેથી ભેગું કરવું, અને પર દ્રવ્ય, પર ભાવ, પર વસ્તુ, પર પરને પર જ એણે ભેગું કરેલું છે એટલે પરતંત્ર છે. અને બીજું તો કે પરનું શાસન છે, રૂલ ચાલે છે, એના મેં તંત્ર કહેવાય, વ્યવસ્થા કહેવાય, શાસન કહેવાય, કે વ્યવસ્થા એ બધી પરની જ જાણે કે ચાલે છે. એના પોતે પોતાનામાં તો કંઈ છે જ નહીં, સ્વાધીન સુખને બદલે પરાધીન સુખ છે, પરતંત્રતામાં જ માલી ગયું છે. એટલે એને આત્માની આઝાદીનો લેશ લગીર પણ ખ્યાલ આવતો જ નથી. તો કે પરતંત્રતા પ્રશંસા પાત્ર નથી, કૃપાદેવ લખે છે, એ કંઈ વખાણવા જેવી નથી. પરતંત્ર તે પરતંત્ર, તે દુર્ગતિનો હેતુ છે, એ અધોગતિનો હેતુ છે. તેથી ખરા સુખના ઈચ્છકને માટે મોક્ષ માર્ગ વર્ણવ્યો છે. સાચો સુખ જોઈતું હોય તો મોક્ષ માર્ગનું વર્ણન કર્યું છે કે હવે કર્મ તો કરવા નથી અને કર્મ કર્યા કરીએ છીએ અને ધર્મ કરવો છે, ધર્મનું હજી ભાન નથી, તો માટે શું, તો કે કર્મની બદલે ધર્મ થાય એના માટેનો રસ્તો તે જ ના મોક્ષ માર્ગ. ખરું લખ્યું છે. હવે 101 નંબરના પત્રનો આધાર લઈએ છીએ. એમાં મૂક્યું છે કૃપાદેવે પત્રાંક 101, જે મનુષ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થની પ્રાપ્તિ કરી શકવાની ઈચ્છતા હોય તેમના વિચારને સહાયક થવું. ચાર પુરુષાર્થની પ્રાપ્તિ કરી શકવાની ઈચ્છા હોય તેમના વિચારને સહાયક થવું, એ વાક્યમાં આ પત્રને જન્મ આપવાનું સર્વ પ્રકારનું પ્રયોજન દેખાડી દીધું છે, તેને કંઈક સ્ફૂર્ણ આપવી યોગ્ય છે. પછીનો પેરેગ્રાફ છે, આ જગતમાં વિચિત્ર પ્રકારના દેહધારીઓ છે અને પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રમાણથી એમ સિદ્ધ થઈ શક્યું છે કે તેમાં મનુષ્ય રૂપે વર્તતા દેહધારી આત્માઓ એ ચારે વર્ગ સાધી શકવાને વિશેષ યોગ્ય છે. ચારે ગતિના પ્રાણી જંતુમાંથી વિચિત્ર પ્રકારના દેહધારી કીધું છે. આ જગતમાં જંતુ નહીં, દેહધારી તો કેવો જ પડે, આત્મા છે એટલે દેહ તો છે, નિગોદનું શરીર દેખાતું નથી પણ દેહધારી કેવું પડે.
તો કે પરોક્ષ પ્રમાણથી ને પ્રત્યક્ષથી એટલું તો સાબિત થયું છે કે મનુષ્ય રૂપે જે કોઈ પ્રવર્તે છે એ જ બધા આ ચારે વર્ગ સાધી શકે, ધર્મ સાધી શકે, મોક્ષે સાધે, અર્થ અને કામ તો બીજા સાધી શકે પણ મનુષ્યોને તો બધું મળે. મનુષ્ય જાતિમાં જેટલા આત્માઓ છે તેટલા બધા કંઈ સરખી વૃત્તિના, સરખા વિચારના કે સરખી જિજ્ઞાસા કે ઈચ્છાવાળા નથી. સરખી વૃત્તિના નથી, સરખા વિચારના નથી, સરખી જિજ્ઞાસાવાળા નથી, સરખી ઈચ્છાવાળા નથી. આપણી જ વાત છે એ આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. પ્રત્યેકે પ્રત્યેક સૂક્ષ્મ દૃષ્ટિએ જોતા વૃત્તિ, વિચાર, જિજ્ઞાસા અને ઈચ્છાની એટલી બધી વિચિત્રતા લાગે છે કે આશ્ચર્ય. એ આશ્ચર્યનું બહુ પ્રકારે અવલોકન કરતા સર્વ પ્રાણીની અપવાદ સિવાય સુખ પ્રાપ્તિ કરવાની જે ઈચ્છા તે બહુ અંશે મનુષ્ય દેહમાં સિદ્ધ થઈ શકે છે. તેવું છતાં તેઓ સુખને બદલે દુઃખ લઈ લે છે એમ માત્ર મોહ દૃષ્ટિથી થયું છે. બધા વિચિત્ર પ્રકારના છે અને એમની ઈચ્છા સુખ પ્રાપ્ત કરવાની તો છે પણ મનુષ્ય દેહમાં જ સિદ્ધ થઈ શકે છે અને તેમ છતાં મનુષ્યો પણ સુખને બદલે દુઃખ જ લઈ લે છે એવું માત્ર મોહ દૃષ્ટિથી થયું છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. જે કંઈ છે તે મોહ દૃષ્ટિ છે, રાગ દૃષ્ટિ છે, સંસાર ભાવ છે, એટલે એને સાચા સુખનો અનુભવ થયો નથી. એ થાય એટલે ખરા સુખની ઈચ્છક જે કોઈ છે ખરા સુખના ઈચ્છુક માટે હવે મોક્ષ માર્ગ વર્ણવ્યો છે. તો મોક્ષ માર્ગ કોને કહેવાય તો લખ્યું ચોથું નંબર છે તે મોક્ષ, તે માર્ગ મોક્ષ રત્નત્રયની આરાધના વડે સર્વ કર્મનો ક્ષય થવાથી પ્રાપ્ત થાય છે. મોક્ષશાસ્ત્ર લખાયું, તત્વાર્થ સૂત્ર લખાયું. મોક્ષશાસ્ત્રનું બીજું નામ તત્વાર્થ સૂત્ર છે. તત્વાર્થાધિગમ સૂત્ર, તત્વાર્થ સૂત્ર કે મોક્ષશાસ્ત્ર બધું એક જ. ત્યાં 10 અધ્યાય, એમાં 10મા અધ્યાયમાં છેલ્લે મૂક્યું છે, લગભગ છેલ્લે, કે કૃત્સ્ન કર્મ ક્ષયો મોક્ષ. સંપૂર્ણ કર્મનો સર્વથા પ્રકારે ક્ષય કરવો એનું નામ મોક્ષ છે. એ જ વસ્તુ અહીં આવી કે રત્નત્રયની આરાધના વડે સર્વ કર્મનો ક્ષય થવાથી મોક્ષ થાય છે. બધા કર્મોનો નાશ થાય એટલે મોક્ષ, પણ મોક્ષનું સ્વરૂપ શું? તો પછી પહેલું અધ્યાયનું પહેલું સૂત્ર મૂક્યું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એનું નામ રત્નત્રય છે. આ રત્ન ત્રિપુટી છે, ત્રય, ત્રણ અને રત્ન, એની આરાધનાથી બધા કર્મનો ભૂખો ભૂલી જાય છે, ચૂરો થઈ જાય છે. પાંચમો વચન છે જ્ઞાનીએ નિરૂપણ કરેલા તત્વોનો યથાર્થ બોધ થવો તે સમ્યક જ્ઞાન. જ્ઞાનીએ નિરૂપણ કરેલા તત્વ, પછી યથાર્થ બોધ અને પછી સમ્યક જ્ઞાન. તો જ્ઞાનીએ નિરૂપણ કરેલા કયા તત્વ છે? તો કે અહીંયા બીજા કોઈ તત્વ નથી, આમ તો અનંત તત્વ છે, અનંત વસ્તુ છે, એટલે એમાંથી મુખ્યમાં મુખ્ય બે જ છે, જળને છે ચેતન. એ વધારે કામ એટલે માત્ર સ્પર્શેન્દ્રિય નો વિષય, કામ વાસના નહીં, પણ કામ કેતા ઈચ્છા માત્ર, કોઈ પણ વસ્તુની કામના ઈચ્છા. તો કે ચિત્ત નિરોધને કામ થયો છે કે મન ઉપર કંટ્રોલ, એટલે કે કોઈ પણ ઈચ્છા ન હોવી અથવા તો ઈચ્છા ઉપર પૂરેપૂરો અંકુશ કે નિયમન કે નિયંત્રણ, એટલે ચિત્ત નિરોધ. અને મોક્ષ પુરુષાર્થ શું છે? તો કે સર્વ સંબંધી મુક્તિ, સર્વ સંબંધથી સર્વ બંધનથી છુટકારો, તેનું નામ મુક્તિ અથવા તેનું નામ મોક્ષ. એ સર્વસંગ પરિત્યાગીની અપેક્ષા એ બરોબર છે. 97મા પત્રની વાત ચાલે છે, એનો સાર છે. હવે સામાન્ય અપેક્ષા એ શું છે? બીજા બધા જીવો માટે શું છે? તો કે દેવગતિમાં જશે, શુભ ભાવો ઘણા બધા થઈ જાય તો દેવગતિમાં જશે, અને નહીં તો બેલેન્સ હશે તો એને મનુષ્ય ભાવ મળશે. પણ તિર્યંચ અને નરક ગતિને અધોગતિમાંથી પડતા બચાવે, અટકાવે અને ધરીની જેમ ધારી રાખે તેમ નામ ધર્મ. એ સામાન્ય વ્યક્તિની અપેક્ષા એ છે. પછી અર્થનો અર્થ શું કર્યો છે? તો કે વૈભવ, લક્ષ્મી, ઉપજીવિકાના, સંસાર ચલાવવાના, આજીવિકાના સાધનો મળી ગયે, ત્યાં અર્થ એટલે લક્ષ્મી. આપણી ભાષામાં જે કંઈ જોઈએ છે
અર્થ સરી જાય, સંસારનો હેતુ સરી જાય, જીવન ચલાવવાનો આજીવન આજીવિકાનો ઉપજીવિકાનો હેતુ સરી જાય તેમના અર્થ. પછી કામ શું છે? તો કે સ્ત્રી પુરુષનો પરિચય, એટલે કે જે ખરેખર કામ વાસના કીધી છે અથવા તો કામેચ્છા કીધી છે સંસાર નભે છે સ્ત્રી પુરુષના બે પૈડાથી, તો કે એ જે કીધો છે તે કામ. અને મોક્ષ શું કીધો? તો એમાં પણ કોમન વ્યાખ્યા છે કે સર્વ બંધનનો ત્યાગ, સર્વ સંબંધનો ત્યાગ તે મોક્ષ છે, છૂટકારો એનાથી. એટલે બંને રીતે જુઓ, સર્વસંગ ત્યાગીની જ રીતે જુઓ અથવા તો સર્વસંગ ત્યાગી સિવાયના એટલે દેશ ત્યાગી કે ગૃહસ્થની અપેક્ષાએ જુઓ તો ચારે પુરુષાર્થની વાત તો આ જ આવી. એમાં જે અલ્ટિમેટ ગોલ છે મોક્ષ છે તો બંનેમાં કોમન છે, એમાં કોઈ ફરક નથી. અને એના અનુસંધાનમાં 102 નંબરમાં મૂક્યું છે, તે વાંચું છું. અનેક વિદ્વાનોએ પુરુષાર્થ કરવો એ આ મનુષ્ય જન્મનું ફળ કહ્યું છે. આ પુરુષાર્થ ધર્મ આદિ ભેદથી ચાર પ્રકારે છે. પ્રાચીન મહર્ષિઓએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર પ્રકારનો પુરુષાર્થ કયો છે. આ પુરુષાર્થમાં પ્રથમના ત્રણ પુરુષાર્થ એટલે કે ધર્મ, અર્થ અને કામ નાશ સહિત અને સંસાર રોગથી દૂષિત છે. એમાં ધર્મના પુરુષાર્થને પણ એવો કહી દીધો કે ત્યાં પાપ અને પુણ્યની વાત આવી છે, એટલે નાશ સહિત છે, બધી ગતિમાં જવું પડે છે અને સંસાર રોગથી દૂષિત છે, સંસારનું પરિભ્રમણ પૂરું થતું નથી એમ જાણીને તત્વોના જાણનાર જ્ઞાની પુરુષ અંતનો પરમ પુરુષાર્થ એટલે કે છેવટનો છેલ્લો ચોથો એ પરમ પુરુષાર્થ અર્થાત મોક્ષના સાધન કરવામાં જ યત્ન કરે છે, કારણ કે મોક્ષ નાશરહિત અવિનાશી છે. કેટલું સુંદર રીતે લાકડી જેવું બીજું છે પાઇપ છે, તો એક લોઢાની લાકડીને એક લાકડાનું બને પુરુષાર્થ કયા છે એટલે એની ના નથી. સર્વસંગ પરિત્યાગી આ રીતે કરે છે, ગૃહસ્થ આ રીતે કરે છે, દેશ ત્યાગી આ રીતે કરે છે, પણ પરમ પુરુષાર્થ તો એક મોક્ષ જ છે અને એ કરવા યોગ્ય છે. અને એના માટે જ આપણને આ મનુષ્ય જન્મ મળ્યો છે. અને મનુષ્ય જન્મનું સાફલ્ય પણ એ જ છે કે આ ભવે મોક્ષનો પુરુષાર્થ કરીએ. અને એ પણ કેવી રીતે? તો કે જે મોક્ષે ગયા છે, જેણે શીખવાડ્યું છે આવું, એવા પરમ કૃપાળુ દેવના આશ્રયે દેહ છૂટે એના શરણમાં જીવન ગાળી શકીએ. તો ત્યાર પછી બીજો બોલ છે, સુખરૂપ આત્માનો ધર્મ છે એમ પ્રતીત થાય છે, તે સોના માફક શુદ્ધ છે. હવે આત્માનો ધર્મ શું છે? તો કે વસ્તુનો સ્વભાવ છે. તો કે સુખરૂપ તો એક આત્માનો જ ધર્મ છે. બીજો બધો ધર્મ એ ધાર્મિક ક્રિયા છે, અનુષ્ઠાન છે, એને પામવાના ઉપાય છે, યુક્તિ છે, પણ ખરેખર તો પોતે પોતાના મારીએ એના જેવું સુખ કાંઈ નથી. સુખરૂપ ધર્મ આત્માનો એકનો જ છે અને એમ પ્રતીત થાય છે, એમ ખાતરી થાય છે, તે સોના માફક શુદ્ધ છે. જ્ઞાની પુરુષને જે સુખ વર્તે છે એ નિજ સ્વભાવમાં કે સ્વસ્વભાવમાં સ્થિતિનું વર્તે છે, એમ કૃપાદેવના એક પત્રની શરૂઆત જ છે કે જ્ઞાની પુરુષને જે સુખ વર્તે છે તે નિજ સ્વભાવમાં સ્થિતિનું વર્તે છે, પોતે પોતાનામાં છે, પોતે અંતર્મુખ થઈ ગયા છે, પોતે પોતાના સ્વભાવમાં સ્થિતિ કરી છે, લીનતા કરી છે, એને એનું સુખ છે. બીજું કયું સુખ છે? બીજો કયો આનંદ છે? એટલે સુખરૂપ આત્માનો ધર્મ છે એ તો સાબિત થાય છે, પ્રતીત થાય છે, શ્રદ્ધવા યોગ્ય છે અને ખાતરી થાય છે, તે સોના માફક શુદ્ધ છે. સોનું જેમ તવાઈ તવાઈને કસોટીની એરણે ચડીને ચારેય રીતે શુદ્ધ થઈ જાય છે, તેમ આત્મા પણ જો ધર્મને પામે છે તો ચારે પુરુષાર્થમાં પણ તવાઈ તવાઈને તે મોક્ષે જઈ શકે છે. ત્રીજું વચન છે, કર્મ વડે સુખ દુઃખ સહન કરતા છતાં પરિગ્રહ ઉપાર્જન કરવા તથા તેનું રક્ષણ કરવા સૌ પ્રયત્ન કરે છે. તે સૌ સુખને ચાહે છે પણ તે પરતંત્ર છે, પરતંત્રતા પ્રશંસા પાત્ર નથી, તે દુર્ગતિનો હેતુ છે. તેથી ખરા સુખના ઈચ્છકને માટે મોક્ષ માર્ગ વર્ણવ્યો છે. માનો કે એ ધર્મ પામ્યો નથી હજી, તો બીજું તો તૈયાર છે જ, કર્મ. એટલે ધર્મ પછી વાત લીધી કર્મની, કે કર્મ વડે સુખ દુઃખ સહન કરતા છતાં પરિગ્રહ ઉપાર્જન કરવામાં અને એનું રક્ષણ કરવામાં સૌ પ્રયત્ન કરે છે. પ્રાણી માત્ર સુખને ઈચ્છે છે. સુખની વ્યાખ્યા અને કલ્પના જુદી છે, કેમ કે સાચા સુખનો અનુભવ નથી. તો સૌ સુખને ચાહે છે પણ તે પરતંત્ર છે. પરતંત્ર, તંત્ર એટલે આપણે બહુ શબ્દ બોલીએ, પણ તન કે બધેથી ભેગું કરવું. અને પર દ્રવ્ય, પર ભાવ, પર વસ્તુ, પર પરને પર જ એણે ભેગું કરેલું છે એટલે પરતંત્ર છે. અને બીજું
તો કે પરમુટ શાસન છે, રૂલ ચાલે છે, નમી તંત્ર કહેવાય, વ્યવસ્થા કહેવાય, શાસન કહેવાય, કે વ્યવસ્થા એ બધી પરની જાણે કે ચાલે છે. એના પોતે પોતાનામાં તો કંઈ છે જ નહીં, સ્વાધીન સુખને બદલે પરાધીન સુખ છે, પરતંત્રતામાં જ માલી ગયું છે. એટલે એને આત્માની આઝાદીનો લેશ લગીર પણ ખ્યાલ આવતો જ નથી. તો કે પરતંત્રતા પ્રશંસા પાત્ર નથી, ટોપાવદેવ લખે છે. એ કંઈ વખાણવા જેવી નથી. પરતંત્ર તે પરતંત્ર, તે દુર્ગતિનો હેતુ છે, એ અધોગતિનો હેતુ છે. તેથી ખરા સુખના ઈચ્છકને માટે મોક્ષ માર્ગ વર્ણવ્યો છે. સાચો સુખ જોઈતું હોય તો મોક્ષ માર્ગનું વર્ણન કર્યું છે કે હવે કર્મ તો કરવા નથી અને કર્મ કર્યા કરીએ છીએ અને ધર્મ કરવો છે, ધર્મનું હજી ભાન નથી. તો માટે શું? તો કે કર્મની બદલે ધર્મ થાય એના માટેનો રસ્તો તે જ નામ મોક્ષ માર્ગ. ખરું લખ્યું છે. હવે 101 નંબરના પત્રનો આધાર લઈએ છીએ.